હેલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં. આજે રવિવાર છે અને બપોર પછીનો દિવસ અમારે. આજે અમે બધા નીકળ્યા છીએ અમૃતભાઈ તીર્થને બધા જોડે. નીપિન પટેલ છે, એમના ઘેરે જવાનું છે. સેવન્થ પરિસર કોતાની અંદર, ત્યાંથી પગપાળા ચાલી અને વિશ્વ ઉમિયા ધામ મંદિરે બધા ચાલતા જવાના છીએ. તો સંજયભાઈ એવા અમારા એમની બાધા છે ચાલતા. ત્યાં નજીક જ છે, લગભગ 10-1 કિલોમીટર થતું હશે ત્યાંથી માતાજીનું મંદિર. તો ત્યાં બધા જઈ અને માતાજીની આરતી સાંજે લેશું, સાંજે ભોજન બી ત્યાં લેશું. અને બધા અમારી જોડે જ છે બધા, તો મારી સાથે બન્યા રહો. હું તમને જે બી એ બધું આ રસ્તાની અંદર બધા જતા જ્યાં જ્યાં જઈશું તો ત્યાંનો તમને લુકઆઉટ આપતો રહીશ. અને મારી જોડે બન્યા રહેજો. વ્યૂ તમને બતાવી રહ્યો છું. અત્યારે અમે નીકળી ગયા છીએ, ગયા છે ગાડીની અંદર અમે હવે ગોતા જવા માટે. તો મારી સાથે બન્યા રહો બધા. બસ અત્યારે અમે બિપિન પટેલના ઘરે, અત્યારે ટી બ્રેક ચાલે છે અમારો. અહીંયાથી બધા અમે જાસપુર જવા માટે નીકળવાના છીએ. બધા ગ્રુપ આવી ગયા છે, તમે જોઈ શકો છો બધાને. તીર્થભાઈ તો બધા નજારો બતાવી દે. બધા વ્યસ્ત છે મોબાઈલમાં જોવા માટે. જાસપુર માટેની તૈયારી થઈ ગઈ છે. બોલો મિયા, બધા ગ્રુપના નીકળી ગયા છે. જય ઉમિયા. જાસપુર જવા માટે માતાજીના દર્શન કરવા લાહો એક છે આનંદ એવો પગપાળા યાત્રાનો. તો બધા જોડે નીકળી ગયા છીએ. અમારી જોડે છે બિપિન પટેલ. ને કેમ છો બિપિન પટેલ? મજા આવી ગઈ? નીકળે ચાલતા નીકળ્યા છીએ સંગે. એવો અમારા સંજુ બાપુ પાછળ રહી ગયા છે, જોઈ શકો છો તમે. નાના દેખાતા નથી આમાં. હા, નાના જે પણ દેખાતા નથી. અમૃતભાઈ ને બંને વાતો કરતા કરતા આવે છે. જય માં ઉમિયા, જય ઉમિયા. સંગ સાથે નીકળી ગયા છીએ પગપાળા જાસપુર વિશ્વ ઉમિયા ધામના દર્શન કરવા માતાજીના. અમારો પગપાળા યાત્રા સંઘ પહોંચી આવ્યો છે ઉમિયા માતા જાસપુર મંદિરે દર્શન માટે. ઉમિયા માત કી જય. વાહ, બધા પગપાળા તકી જય. જોજો, વાહ, ઉમિયા માત કી જય. બધા નાળા સાથે માતાજીના દર્શન કરવા માટે જય ઉમિયામાં આવી ગયો છે અમારો સંઘ. જોઈ શકો છો તમે, બધા પહોંચી આવ્યા છે. વાહ, થોડીક રહી ગયા છે, બાળાઓ પાછી આવે છે. જય ઉમિયા, આવી જાઓ ચલો ઝડપી. તમે સારું કહેવાય પહોંચી આવ્યા અહીંયા માતાજીના દર્શન માટે. તો બધા આવી ગયા દર્શન કરવા માટે. હવે જઈ રહ્યા છીએ માતાજીના દર્શન કરવા માટે. તો તમને બતાવું દર્શન માતાજીના, કરાવું બધાને. આરતીનો સમય થઈ ગયો છે માતાજીનો અને અમારો સંઘ બી અહીંયા પહોંચી આવ્યો છે. તો માતાજીની આરતી હવે લઈશું અહીંયા બધા ભેજોડે મળીને.